અમદાવાદ કોંગ્રેસ માટે જમાલપુર બેઠક માથાનો દુખાવો પુરવાર થઈ રહી છે। કોંગ્રેસને અસુરક્ષિત કહેવાતી બેઠકને લઈને વિરોધ થયો છે। મુસ્લિમ આગેવાનો દ્વારા બેઠકને લઈએ ખાનગી હોટેલમાં બેઠક કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીને લેખિતમાં રજૂઆત કરાઈ। મુસ્લિમ આગેવાનોનું કહેવું છે કે પાર્ટી વિરુદ્ધ કાર્યકરના ટિકિટ ન મળે તેવી રજૂઆત કરાઈ છે, ઉપરાંત પેરાશૂટ ઉમેદવાર જાહેર ન કરવા પણ અપીલ કરાઈ। મુસ્લિમ આગેવાનો દ્વારા સાબિર કાબલીવાલાને ટિકિટ ન આપવા ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે। સાબિર કાબલીવાલાએ ગત ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। મુસ્લિમ આગેવાનોની આ બેઠક બદરુદ્દીન મુર્તુજા ખાનને વઝીર ખાનની આગેવાનીમાં મળી। ચૂંટણીમાં ગત ચૂંટણીમાં હારેલા નેતાઓ એક થઈ સાબિર કાબલીવાલા સામે ઉભા થયા છે। કોંગ્રેસે ચૂંટણી પહેલા નવો મતપૂળો છંછેડતા ખળભળાટ મચી ગયો છે। અમદાવાદની જમાલપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાં સર્જાયેલી સ્થિતિ અંગે સાબિર કાબલીવાલાએ ટીવી સાથે ખાસ વાત કરી, જેમાં તેમણે પોતાનો વિરોધ કરનારાને ભાજપની બી ટીમ ગણાવી અને કાબલીવાલાએ શંકરસિંહ પર મોટો આરોપ લગાવ્યો। જમાલપુર બેઠકને લઈને ઈડીએ પોતાનો એક્સક્લુઝિવ અહેવાલ બતાવ્યો છે। તેમાં જે એક વ્યક્તિ છે સાબિર કાબલીવાલાને પાડવા માટે જે બીજા અન્ય જે લોકો છે તેઓ ખાનગી બેઠક કરી હતી અને એક વ્યક્તિને ટિકિટ ન આપે તેને લઈને રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરી હતી। મારી સાથે ખુદ સાબિર કાબલીવાલા છે કે જેઓના વિરુદ્ધ આ પ્રકારનો લેટર લખીને રાહુલ ગાંધીને મોકલવામાં આવ્યો છે। સાબિરભાઈ, આપના વિરુદ્ધ જ આ લેટર કેમ લખવામાં આવે છે? જમાલપુર બેઠકમાં આપ બે વખત પોતે ધારાસભ્ય રહી ચૂક્યા છે, કોઈ પક્ષ પણ ચૂંટણી લડી શક્યા છે, શું આ સમગ્ર ઘટના પર આપ કહેશો? સૌથી પહેલાં તો આ લોકો જેટલા બી મારા વિરોધમાં પડ્યા છે બધા ભાજપના એજન્ટ છે। આની પહેલાં 2002 બી હું જ્યારે વિધાયક હતો ત્યારે મને ટિકિટ ના આપે એના માટે આ જ ટીમ મારી સામે પડી હતી અને એ ટાઈમે જ્યારે અને શંકરસિંહ વાઘેલાને આ બે મળીને બધું ભાગ ભજ્યું હતું। શંકરસિંહ વાઘેલાએ શું કર્યું કે એનો વિભાઈને ત્યાં સેટ કરવો હતો, એનો વિભાઈને સેટ કરવા માટે એને ત્યાંથી સિદ્ધપુરથી પેલો વઝીર ખાન ઇલેક્શન લડવાનો હતો, તો શંકરસિંહે વઝીર ખાનને કીધું કે તું આ સિદ્ધપુરની સીટ છોડી દે, હું તને સેફ સીટ જમાલપુરની આપું છું। તે એને એ સેફ સીટ જમાલપુરની વાત કરી એટલે એને આ બધું સેટિંગ દીધું, એને લઈને જમાલપુરમાં નાખ્યો। અચ્છા, એને કેટલું બધું મોટું નુકસાન કર્યું શંકરસિંહ વાઘેલા, હું પહેલેથી કહેતો કે આ ભાજપનો એજન્ટ છે, અંદર રહીને ભાજપનું કામ કરી રહ્યો છે શંકરસિંહ વાઘેલા। જ્યારે ત્યાંથી વઝીર ખાન એ માઇનોરિટી સીટ, જમાલપુરની માઇનોરિટી સીટ, બે સીટ માઇનોરિટી નુકસાન કર્યું, જ્યારે કદીર આપેલો વઝીર ખાન ત્યાંથી ઇલેક્શન લડવાનો હતો એને લઈને જમાલપુરમાં નાખ્યો અને ત્યાં બલવંતસિંહ રાજપૂતને આપી, બલવંતસિંહ રાજપૂત ત્યાં જીત્યો। અચ્છા, અહીંયા પછી મારે પાર્ટીએ શું કર્યું કે રાતે 11 વાગે ફોન આવ્યો કે તમારી ટિકિટ અમે ડિક્લેર કરીએ છીએ, ફોન આવ્યો તો વિસ્તારમાં બધી પબ્લિક ભેગી થઈ, ફોટા આપણે ફટાકડા ફોડવાનું ચાલુ થઈ ગયું, ફૂલાટ ફોડવાનું ચાલુ થઈ ગયું, પછી પાર્ટીથી ફોન આવ્યો કે તમને સવારે 11 વાગે મેન્ડેટ અમે આપીશું, સવારે મેન્ડેટ આપવાની વાત કરી, પછી કહે કે તમને કલેક્ટર ઓફિસે મેન્ડેટ આપીશું, 2:30 વાગ્યા સુધી મેન્ડેટ અમારી પાસે આવ્યો નહીં, પછી ત્યાં અમે બધા ફોર્મ ભરવા માટે ઊભા હતા, પબ્લિક બહુ જ હતી, એવા બધા આવ્યા મારી પાસે, મને આવીને એવામાં વઝીર ખાન મારી સામે આવ્યા, એની પાસે મેન્ડેટ હતું, મને બતાવ્યું તો મેં કહ્યું સારી વસ્તુ, પબ્લિકે જોઈને કે સાલા આપણને બેવકૂફ બનાવ્યા, પબ્લિક ઉશ્કેર રહી ગઈ, પબ્લિક ઉશ્કેર રહીને ત્યાં પથ્થરબાજી ચાલુ કરી, 200નો કાચ ફોડવાનું બધું, આમ મેં બધાને જઈને રોક્યા, મેં કે આપણે આ વસ્તુ ના કરો, છોડો, આપણે જે બી થયું છોડો, પબ્લિક ઉશ્કેર ગઈ, પબ્લિકે મને આક્રોશ, પબ્લિકનો આક્રોશ એટલું બધું હતું, એ લોકો મને કીધું, એમના કહેવાથી મેં દાવેદારી કરી અપક્ષની, અમે બે ફોર્મ ભર્યા, એક વિધાન આપણે પાર્ટીનું, એક અપક્ષનું, અમે વિચાર્યું કે ચલો પાર્ટી કદાચ એનું ફોર્મ ખેંચાઈ લે ને અમને પાછું અમને ફોર્મ આપી દેશે, પણ પાર્ટી એ વસ્તુ કરી નહીં, પણ આક્રોશ એટલું બધું હતું એ કારણે મારે પછી અપક્ષની દાવેદારી કરવી પડી હતી। તો સાબિર કાબલીવાલાને આપણે સાંભળ્યા, તેઓએ શંકરસિંહ વાઘેલા પર આકરા પ્રહાર કર્યા, તેઓએ કહ્યું કે પહેલેથી જ શંકરસિંહ વાઘેલા પર મને શંકા હતી કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના નહીં પરંતુ ભાજપની જ વ્યક્તિ છે અને તેઓ કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરે છે, તેવો આક્ષેપ તેઓએ બાપુ પર સીધે સીધા લગાવ્યો અને તેઓએ કહ્યું કે જે કોઈ મારા વિરોધીઓ છે તેઓ કોંગ્રેસના નથી, તેઓ પણ ભાજપની બી ટીમ છે એટલે મારો વિરોધ કરી રહ્યા છે। જેવી રીતે તેઓએ જણાવ્યું 2012માં શંકરસિંહે ભજવી હતી એવી ભૂમિકા અને બળવંતસિંહની ટિકિટ આપવા વઝીર ખાનના પુત્રને પણ રાખવામાં આવ્યું, જમાલપુર બેઠક જીતવા ભાજપને શંકરસિંહે મદદ કરી હતી તેઓએ સીધે સીધું કહ્યું। જમાલપુર બેઠક પર વિવાદ મામલે આખરે સાબિર કાબલીવાલાએ ઈટીવી સાથે ખાસ વાત કરી।